હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી ડેરો યુટ્યુબ ચેનલ. આજે અમે તમારા માટે 100 અગત્યના પ્રશ્નો લઈને આવ્યા છે, જે પરીક્ષામાં પૂછાવવાની પૂરેપૂરી શક્યતા છે અને સાથે સાથે તમારો 100 માર્ક્સના ટેસ્ટ જેવું પણ થઈ જશે. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. સૌથી પહેલો પ્રશ્ન, નીચે આપેલ કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થતું નથી? હવે ઓપ્શનમાં છે પાટણ, બનાસકાંઠા, અરવલ્લી કે સાબરકાંઠા. પાટણ, અરવલ્લી અને સાબરકાંઠામાંથી કર્કવૃત પસાર થાય છે, જ્યારે બનાસકાંઠામાંથી કર્કવૃત પસાર થતું નથી, માટે બનાસકાંઠા આપણો જવાબ રહેશે. ગુજરાત અને અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદયમાં કેટલા કલાકનો તફાવત રહેલો છે? તો મિત્રો, એના રેખાંશનો તફાવત લઈને કેલ્ક્યુલેટ કરીશું કે 1 ડિગ્રી બરાબર 4 મિનિટ થાય, તો એ જે તફાવત છે ગુણ્યા 4 કરીશો તો તમને 120 મિનિટ મળશે, એટલે કે 2 કલાક. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? હવે દેખો મિત્રો, આની અંદર ખાસ ધ્યાન રાખવું પડશે કે લાંબી પૂછ્યું છે. લાંબી, મોટી અને ગુજરાતમાં જ ઉદગમ સ્થાન પામતી લાંબી નદી, આવા 3 જાતના પ્રશ્નો હોઈ શકે છે. તો એની અંદર સૌથી લાંબી ગુજરાતની પૂછ્યું છે, તો એની અંદર આપણે લખીશું સાબરમતી. સૌથી મોટી પૂછે તો નર્મદા, અને ગુજરાતમાં જ ઉદગમ સ્થાન પામતી, ગુજરાતમાં વહેતી નદી તો ભાદર નદી આવશે. કપાસના ઉત્પાદનમાં ગુજરાતનો કયો ક્રમ આવે છે? પહેલો, બીજો, ત્રીજો કે ચોથો? તો આનો જવાબ છે પહેલો સ્થાન. સૌરાષ્ટ્રમાં કેટલા જિલ્લાઓ આવેલા છે? તો સૌરાષ્ટ્રની અંદર 11 જિલ્લાઓ આવેલા છે. 11 જિલ્લા સૌરાષ્ટ્રમાં, 1 જિલ્લો કચ્છ, એટલે કે 12 જિલ્લા થયા. જે 21 જિલ્લા બચ્યા છે, 21 જિલ્લા છે તળ ગુજરાતમાં. રાજકોટ શહેર કઈ નદીના કિનારે વસેલું છે? આજી, ભાદર, સુખભાદર કે મચ્છુ? તો આની અંદર 2 કન્ફ્યુઝન રહી શકે કે આજી આવે કે ભાદર આવે. તો રાજકોટ જિલ્લામાંથી ભાદર નદી વહે છે, પણ રાજકોટ શહેર પૂછેલું છે, માટે થઈને રાજકોટ શહેરે આજી નદીના કિનારે વસેલું છે. જહાજ ભાંગવાનો ઉદ્યોગ ક્યાં આગળ આવેલો છે? તો આપણને ખબર છે કે મિત્રો, કે અલંગનું લાકડું આપણે કહીએ છીએ, અલંગ એટલે એ શિપ બ્રેકિંગ કરીને જે લાકડું આવે છે એ, તો એ અલંગના અંદર ત્યાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ આવેલો છે. વેરાવળ કયા ઉદ્યોગ માટે સૌથી વધારે જાણીતું છે? મિત્રો દેખો, અહીંયા પૂછેલું કે સૌથી વધારે જાણીતું કયું છે, એટલે કદાચ આવું પૂછે તો કદાચ 2 ઉદ્યોગ હોય તો 2 ઉદ્યોગ ત્યાં આગળ થતા હોઈ શકે છે, પણ એમાંથી સૌથી પોપ્યુલર કયું છે એ આપણે લખીશું. તો વેરાવળ છે એ મત્સ્ય ઉદ્યોગ માટે ખૂબ જ પોપ્યુલર છે, કારણ કે ત્યાં આગળ લગભગ 65% જેટલી માછલીઓનો ગુજરાતમાંથી એક્સપોર્ટ એ વેરાવળમાંથી થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન સેઝ, કયા દેશની દેન છે? રશિયા, ચાઇના, ફ્રાન્સ કે વિયેતનામ? સેઝનું ફૂલ ફોર્મ છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, અને એ ચાઇનાની દેન છે. નીચેનામાંથી કયા જિલ્લાને સમુદ્રકાંઠો સ્પર્શતો નથી? બોટાદ, અમરેલી, નવસારી કે મોરબી? આનો સાચો જવાબ છે બોટાદ. ગાંધીજીએ જે દાંડી યાત્રા કરી હતી એ દાંડી કયા જિલ્લામાં આવેલું છે? તો નવસારી, ખેડા, વલસાડ કે ભરૂચ? સાચો આન્સર છે નવસારી. વિન્ડમિલ યોજના કયા સ્થળે કાર્યરત છે? વિન્ડમિલ યોજના એ હાલ માંડવી ખાતે કાર્યરત છે. સરસ્વતી નદી ઉપર કયો બંધ બાંધવામાં આવેલો છે? તો સરસ્વતી નદી ઉપર મુક્તેશ્વર બંધ બાંધવામાં આવેલો છે. મિત્રો, આ બધી શોર્ટકટ ટ્રિક્સ અમે ભૂગોળના લેક્ચરમાં તમને ભણાવીશું. અરવલ્લીનું સૌથી ઊંચું શિખર કયું છે? તો અરવલ્લીનું સૌથી ઊંચું શિખર એ આરાસુર ફક્ત ગુજરાતનું આવશે, પણ જ્યારે અરવલ્લી પૂજ્યું છે એટલે સમગ્ર ભારતની વાત થશે, માટે થઈને ગુરુ શિખર જે આબુ ખાતે આવેલું છે એ ગુરુ શિખર સૌથી ઊંચું શિખર છે અરવલ્લીનું. ખડમોર પક્ષી ક્યાં જોવા મળે છે? આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે પરીક્ષામાં, ખડમોર પક્ષી ક્યાં આગળ જોવા મળે છે? તો એ વેળાવદર છે, ત્યાં આગળ જોવા મળે છે. કચ્છનું નાનું રણ કયા પક્ષી માટે જાણીતું છે? સુરખાબ, ગુડખર, મોર અને કાળકુશી? તો આની અંદર સાચો જવાબ છે સુરખાબ. ગુડખર એ પક્ષીની અંદર આપણે ગણી ના શકીએ. નીચેનામાંથી કયો પાક પક્ષીઓના ખોરાક માટે વપરાય છે? મગ, તુવેર, જુવાર કે મઠ? તો સાચો જવાબ છે જુવાર. ગુજરાતના કયા સ્થળે આરસની ખાણ આવેલી છે? છોટાઉદેપુર, પાલીતાણા, અંબાજી કે પાવાગઢ? તો જ્યારે આરસની વાત થાય ત્યારે આરાસુર એટલે કે અંબાજી. તો આપણો સાચો જવાબ છે અંબાજી. ગુજરાતનો કયો ટાપુ મરીન નેશનલ પાર્ક તરીકે ઓળખાય છે? આ બહુ અગત્યનો પ્રશ્ન ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. તો ઓપ્શન છે એના પિરોટન ટાપુ, અલિયા બેટ, સુલતાનપુર બેટ, માલબેંક બેટ. તો આનો સાચો જવાબ છે પિરોટન ટાપુ. ડીઝલ એન્જિન
માટે કયું શહેર જાણીતું છે? આ પણ બહુ જ અગત્યનો આપણા માટે પ્રશ્ન છે. ઓપ્શન છે રાજકોટ, નવસારી, સુરેન્દ્રનગર કે જામનગર. તો આનો સાચો જવાબ છે રાજકોટ. એસઆઈઆરનું ફૂલ ફોર્મ શું છે? સ્ટેટ ઇન્ટિગ્રલ રિલેશનશિપ, સ્પેસ ઇન્વેસ્ટિગેશન રિજિયન, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, સ્પેશિયલ ઇન્ટિગ્રલ રિજિયન. આનો સાચો જવાબ છે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન. મેંગ્રુવ જંગલોમાં કયું વૃક્ષ જોવા મળે છે? આ પણ બહુ જ અગત્યનો પ્રશ્ન છે આપણા માટે. ચેરનું વૃક્ષ, કેળાનું વૃક્ષ, બાવળ કે વાંસ. તો આ ખાસ અગત્યનું આપણે યાદ રાખવું પડશે કે મેંગ્રુવ જંગલોમાં ખાસ કરીને ચેરના વૃક્ષ જોવા મળે છે. મીઠી વીરડી શેના સાથે સંકળાયેલું છે? મીઠા પાણીનું સરોવર, અણુ ઊર્જા, તાપ વિદ્યુત મથક કે જરીકામ. તો આનો સાચો જવાબ છે અણુ ઊર્જાના. આ પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. બાલારામ નદી કયા જિલ્લામાં આવેલી છે? મહેસાણા, ગીર સોમનાથ, બનાસકાંઠા કે અરવલ્લી. તો સાચો જવાબ છે બનાસકાંઠા, કારણ કે બનાસ નદીની ઉપનદી પણ છે. હમીરસર તળાવ કયા જિલ્લામાં આવેલું છે? હમીરસર તળાવ એ ભુજ ખાતે આવેલું છે. આમ જિલ્લો પૂછાય તો ખરેખરમાં કચ્છ આવે, પણ શહેર તરીકે આપણે અત્યારે લઈ શકીએ. અલિયા બેટ કઈ નદી ઉપર આવેલું છે? તો અલિયા બેટ નર્મદા ઉપર આવેલું છે. અલિયા બેટનો પ્રશ્ન પણ એક્ઝામમાં બહુ જ વખત પૂછાઈ ગયેલો છે. સિલિકોનનો મુખ્ય સ્ત્રોત કયો છે? સિલિકોનનો મુખ્ય સ્ત્રોત કયો છે? રેતી, અબરખ, અકીક કે હીરો. તો સાચો જવાબ છે રેતી. કયા દેશમાંથી કર્કવૃત અને મકરવૃત બંને પસાર થાય છે? કારણ કે 23.5 ઉત્તર એટલે કર્કવૃત, 23.5 દક્ષિણ એટલે મકરવૃત. તો માત્ર ને માત્ર એક જે દેશ છે એ છે બ્રાઝિલ. પૃથ્વી પરના રેખાંશ માટે 1 ડિગ્રી બરાબર કેટલા મિનિટ થાય છે? તો હમણાં જ મિત્રો સૂર્યોદય વખતે મેં વાત કરેલી કે 1 ડિગ્રી બરાબર 4 મિનિટ થતી હોય છે. ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? 6100169 6161 કે 1166. તો આના સાચા જવાબમાં આના ચારમાંથી એક પણ ઓપ્શન નથી. આનો સાચો જવાબ છે 1600. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનું ભારતમાં કેટલામું સ્થાન રહેલું છે? તો વસ્તીની દ્રષ્ટિએ ભારતનું 9મું સ્થાન રહેલું છે અને વિસ્તારની દ્રષ્ટિએ 6ઠું સ્થાન મેળવે છે. વાકડ પ્રદેશ કઈ બે નદી વચ્ચે આવેલું છે? મહી ઢાઢર, મહી શેઢી, નર્મદા તાપી કે શેત્રુંજી ગેલો. તો સાચો જવાબ છે મહી ઢાઢર. કોપાલીની ખાડી પાસે કઈ નદી સમુદ્ર સંગમ પામે છે? આ પણ બહુ જ અગત્યનો પ્રશ્ન છે. સાબરમતી નદી કોપાલીની ખાડીના પાસે એ સમુદ્ર સંગમ પામે છે. વહેરાની ખાડી પાસે કઈ નદી સમુદ્ર સંગમ પામે છે? આ પણ એક્ઝામમાં ઘણીવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. આનો સાચો જવાબ છે મહી નદી. હાલર પ્રદેશમાં નીચેનામાંથી કયો જિલ્લો આવે છે? તો હાલર પ્રદેશ એટલે દ્વારકા અને જામનગરમાંથી બનેલો પ્રદેશ, માટે સાચો જવાબ આવશે જામનગર. ગોહિલવાડ કયા જિલ્લામાં હાલ આવેલું છે? તો હાલ ગોહિલવાડ જે આવેલું છે એ છે ભાવનગરમાં. અલેકની ટેકરીઓ ક્યાં આગળ આવેલી છે? સૌરાષ્ટ્રની ઉત્તરની ટેકરીઓમાં, સૌરાષ્ટ્રની દક્ષિણની ટેકરીઓમાં, મધ્યધારમાં કે દક્ષિણધારમાં. તો સાચો જવાબ છે સૌરાષ્ટ્રની ઉત્તરની ટેકરીઓમાં આવેલું છે. નર્મદા અને તાપીની વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે? નર્મદા અને તાપીના વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે? આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે અને આ છે સાતપુડા. જે પર્વતમાળા આવે છે એ નર્મદા અને તાપીને અલગ કરે છે. વૃક્ષનું આયુષ્ય શેના ઉપરથી નક્કી કરવામાં આવે છે? વૃક્ષની ડાળી પરથી, વૃક્ષની ઊંચાઈ પરથી, વૃક્ષના થડમાં પડેલા વર્તુળમાંથી કે વૃક્ષના મૂળ પરથી. આ પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને સાચો જવાબ છે વૃક્ષના થડ પર પડેલા વર્તુળના કારણે. નર્મદા અને તાપીની વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે? આ હમણાં જ પ્રશ્ન આવી ગયો, અહીંયા ફરીવાર આવી ગયો છે. ફરીવાર આપણે એક વાર જોઈ લઈએ કે સાતપુડા પર્વતમાળા એ આ બેના વચ્ચે આવેલી છે. મહી નદીનું ઉદગમ સ્થાન ક્યાં આગળ આવેલું છે? મહી નદીનું ઉદગમ સ્થાન અંજેરામાં, ચોરીની ડુંગરમાં, આંબા ડુંગરમાં કે નૈતીની ટેકરીઓમાં. તો એ અંજેરાની ટેકરીઓમાંથી, મેહદ સરોવરમાંથી મહી નદી નીકળે છે. કયા સ્થળે રેયોન ઉદ્યોગનો વિકાસ થયો છે? પાટણ, દાંડી, વેરાવળ કે પાલીતાણા. તો આનો સાચો જવાબ છે વેરાવળ. લાકડાના વહેરની સરકારી મિલ ક્યાં આગળ આવેલી છે?
તો આનો સાચો જવાબ છે વગઈ ખાતે આવેલી છે. ચિનાઈ માટી કઈ જગ્યાએથી મળે છે? મહી, વલસાડ, છોટાઉદેપુર કે મહીસાગર? તો આનો સાચો જવાબ છે સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરમાંથી પુષ્કળ પ્રમાણમાં ચિનાઈ માટી અને સાબરકાંઠામાંથી પણ આ ચિનાઈ માટી મળી આવે છે. કુંદી કરવાની માટી સૌથી વધારે કયા જિલ્લામાંથી મળે છે? મહેસાણા, છોટાઉદેપુર, ભરૂચ કે ભાવનગર? તો આનો સાચો જવાબ છે ભાવનગરમાંથી કુંદી કરવાની માટી મળી આવે છે. અને આ કુંદી કરવાની માટી એટલે મુલતાની માટી, જેનું ઓઇલ એબ્ઝોર્બિંગ પાવર બહુ જ વધારે હોય છે. વેળાવદર નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલો છે? તો વેળાવદર નેશનલ પાર્ક ભાવનગર જિલ્લાની અંદર હાલ આવેલો છે. ઝરી ઉદ્યોગ માટે કયું શહેર પ્રખ્યાત છે? ઝરી ઉદ્યોગ માટે સુરત પ્રખ્યાત છે. વિશ્વ વન દિવસ ક્યારે આવે છે? 5 જૂન, 21 માર્ચ, 22 માર્ચ કે 18 જૂન? આની અંદર કદાચ આપણને આ જવાબ લાગી શકે છે, પણ આ જવાબ નથી. 5 જૂન એ પર્યાવરણ દિવસ છે, જ્યારે 21 માર્ચ જે છે એ છે વન દિવસ. દરિયામાં માછલી કેટલી ઊંડાઈએ આવેલું છે તે જાણકારી આપતું યંત્ર કયું? ફિશ ટ્રેકર, ફિશ હન્ટર, ફિશ ફાઇન્ડર કે ફિશ લોકેટર? તો આનો સાચો જવાબ છે સી, ફિશ ફાઇન્ડર.